વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ ભવ્ય જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. દેશભરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી સુરતના વિસ્તારમાં યોગીની હાજરીમાં જંગે સભાનું આયોજન કરાયું હતું. સુરત શહેર ઇન્ડસ્ટ્રીયલને લઈને ખૂબ જાણીતું છે. ઉત્તરપ્રદેશ શહેરના અલગ અલગ રાજ્યમાં સુરતના કપ્પડનો લોકો પસંદ કરે છે. હવે સુરત શહેરમાં ડાયમંડ પોલિશિંગ પણ બની ગયું છે. સુરત શહેર ગુજરાતમાં આર્થિક પાટનગર છે. ગુજરાતમાં સુરત મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે. નરેન્દ્ર મોદી જેવા વૈશ્વિક નેતાનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે જબરદસ્ત વિકાસ થઈ રહ્યો છે. આ ટ્રિપલ એજન્સીને કારણે સરકારે બુલેટ સુરત અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીની શાસનમાં અહીં સર્વાંગી વિકાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ભારતીયોની આસ્થાને કેન્દ્રમાં રાખી ઉજ્જૈન હોય અને કેદારનાથ હોય કે સોમનાથ હોય તમામ દેવનગરીઓનો વિકાસ પથ પર આગળ વધારી છે. ઉજ્જૈન શહેરનો મહાલોક દરવાજો અપાયો તેવા પ્રકારના વિકાસ કર્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોરનો ખૂબ વિકાસ કર્યો છે. આ તમામ બાબતો તેમની કારણ શક્ય બની છે. યોગી આદિત્યનાથ કેજરીવાલનું નામ લીધા વગર તેમના પર કટાક્ષ કર્યો કે તેઓ પોતાની જાદુગર ગણાવી રહ્યા છે, પરંતુ આવા જાદુગરને માત્ર સ્પીડ બ્રેકરનું જ કામ કરે છે. ગુજરાત ની પ્રજા સતર્ક રહેશે આવા જાદુગરને ઓળખી લેવાની જરૂર છે. તેમણે પરોક્ષ રીતે અરવિંદ કેજરીવાલને વીજળી આપવાની વાતને લઈ પોતાને જાદુગર ગણાવીને કહેવાતા હોવાની વાત નહીં થાકી અને તેને સ્પીડ બ્રેકર આપશે.